સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમ કે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 10th વિષય ઇંગ્લિશ અને યુનિટ 5 પાંચમું ધોરણ પાઠ 5 પ્લેઈંગ વિથ ફાયર ટાઇટલ છે, એનું શીર્ષક છે કે પ્લેઈંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમવું. પ્લેઈંગ એટલે રમવું, બરોબર, રમત અથવા, અને ફાયર એટલે આગ. એટલે આપણે ઘણી વખત નથી કહેતા કે ભાઈ આ અજાણ્યા પાણી સાથે, એમ કે આપણે અજાણ્યા પાણીનો વિશ્વાસ ન કરાય, અજાણ્યા પાણીનું એમ કે એની સાથે, બરોબર, અજાણ્યું જે પાણી જે રહ્યું એમાં આપણે પગ ન મુકાય, જાણતા હોય તો જ આપણે એનો અનુભવ કરાય. પછી આગનો વિશ્વાસ ન કરાય, આગ લાગી હોય અથવા તો જ્યાં, બરોબર, તો પૂરતી સેફ્ટી સાથે, પૂરતા એમ કે સાવધાની સાથે એનો અહીંયાથી આપણે નીકળવું જોઈએ, બરોબર. અને અથવા તો કઈ રીતે એ આગને ઓલવવું એ પ્રયત્ન કરવો જોઈએ, તો પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત. આજે ટાઇટલ રહ્યું એનો ભાવાર્થ રહ્યો, બરોબર, એનો શું કહેવા માગે, ટાઇટલના આધારે પાઠમાં શું હવે આપણે અભ્યાસ કરવાનો આવશે, તો વાત રહેલી છે પાઠમાં દારૂખાનાની, દારૂખાનું, બરોબર. એટલે આપણે એને ફાયર વર્ક્સ કહેવામાં આવે ઇંગ્લિશમાં. એટલે દારૂખાનું વિવિધ પ્રકારનું હોય, આપણે કે ભાઈ જેનો અવાજ થાય, ધડાકો થાય એવું દારૂખાનું, પછી ફુવારો થાય, રંગબેરંગી કલર નીકળે એવું દારૂખાનું, નાના બાળકો રમી શકે, નાના બાળકોને કોઈ દાઝવાની ઈજા ન થાય એવું દારૂખાનું, બરોબર. આવા વિવિધ પ્રકારના દારૂખાના જે રહ્યા આજે, બરોબર, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. લગ્ન હોય, વાર તહેવાર હોય, કોઈ ધાર્મિક, બરોબર, વરઘોડો નીકળ્યો હોય તો એમાં દારૂખાનાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે. તો હવે આ જે દારૂખાનું જે રહ્યું એનું મૂળ ક્યાં રહેલું છે, એનું ઉત્પત્તિ સ્થાન શું છે, તો કે ભાઈ જે દારૂખાનું જે રહ્યું એ વિવિધ સ્વરૂપે જે રહેલું છે એમાં જે પાવડર વપરાય છે, બ્લેક પાવડર, બરોબર, એ બ્લેક પાવડરનું બંધારણ શું છે એને તમે રાસાયણિક દૃષ્ટિકોણથી જુઓ, કેમિકલી જુઓ, પછી ભૌતિક દૃષ્ટિકોણથી જુઓ, ભૌતિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જુઓ, બરોબર, તો એનું બંધારણ શું છે, એનું ઉત્પત્તિ સ્થાન શું છે. તો એવું કહેવાય કે ભાઈ જે આ દારૂખાનાની જે શોધ રહી, આપણા ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ દારૂખાનું એનો જે પાવડર અથવા તો એનું જે મૂળ સ્વરૂપ રહ્યું, એનો જે વિચાર જે રહ્યો ને એ ભારતમાંથી આવેલો છે. ભલે દારૂખાનાની શોધ રહી એ ચાઇનાના નામે છે કે ભાઈ 1000 વર્ષ પહેલાં, બરોબર, ચાઇનામાં દારૂખાનાની શરૂઆત થયેલી, પરંતુ એનો કન્સેપ્ટ એટલે કે એનો મૂળ ઉદ્ભવ સ્થાન, મૂળ વિચાર જે રહ્યો એ આપણા ભારતના ધર્મશાસ્ત્રોમાં રહેલો છે. અને એનું જે સ્વરૂપ જે રહ્યું એ ધીરે ધીરે ધીરે, જેમ કોઈ પણ વસ્તુ હોય એનો જ્યારે આવિષ્કાર થાય, કોઈ પણ વસ્તુનો આવિષ્કાર થાય, કોઈ પણ વસ્તુ જ્યારે એનું શોધ કરવામાં આવે, એ મૂળ અવસ્થામાં જ્યારે એ શોધેલું હોય, ત્યારે ધારો કે માનો કે જ્યારે વીજળીના બલ્બની શોધ થઈ હોય ત્યારે એ ધીમો પ્રકાશ આપતો હતો, બરોબર, એનું કદ કદાચ મોટું હોય. આ જે સ્ટીમ એન્જિન એટલે કે વરાળ એન્જિનની રેલવેમાં શોધ થઈ, તો એ વરાળ યંત્ર શોધવામાં આવ્યું તો એ નાના પ્રમાણમાં હોય, પછી એને બે પાટા ઉપર દોડાવવામાં આવ્યું નાનું એન્જિન, પછી મોટું એનું વિસ્તૃતિકરણ થયું, એનો ડેવલપિંગ થયું, એનો વિકાસ થયો. કોઈ પણ સાધન હોય, મોબાઈલ જ્યારે સૌપ્રથમ જ્યારે વાયર વગરનું જે સંદેશા વ્યવહારનું સાધન જે મોબાઈલ શોધવામાં આવ્યો, ત્યારે એ મોટો પોરો બોક્સ જેવડો હતો,
બરોબર કોમ્પ્યુટર જ્યારે શોધવામાં આવ્યું ત્યારે આખા એક મોટા રૂમમાં સમાય એવડું 25-25 ટન વજનનું કોમ્પ્યુટર અને એ જે જ્યારે ચાલુ કરે ત્યારે એમ કે એનો અવાજ રહ્યો એ 4-5 ઘર સુધી સંભળાય એવો તો જે કોઈ પણ સાધન બના કોઈ પણ પદાર્થ કોઈ પણ રસાયણ કોઈ પણ યંત્ર કોઈ પણ વાહન એ જ્યારે શોધવામાં આવ્યું હોય જ્યારે બનાવવામાં આવ્યું હોય એનો ત્યારથી તે પછી ધીરે 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 એમાં જે સુધારા વધારા થતા જાય અને એ જે સાધન રહ્યું એનું ડેવલપિંગ થતું થાય એનો વિકાસ થતો જાય અને અત્યાધુનિક સાધન બરાબર લોકો સુધી એ પહોંચતું હોય છે એ મુજબ એ રીતે કે આપણે આ જે બ્લેક પાવડર જે દારૂખાનામાં વપરાય બરાબર એ જે મૂળ રાસાયણિક સ્વરૂપમાં હતો અને એનું જે ભૌતિક સ્વરૂપ જે એને આપવામાં આવ્યું એનું જે આપણે જેને ફટાકડા ફોડીએ તો લાંબો ફટાકડો કાગળમાંથી બનાવેલો હોય અને એમાં એ કાળો પાવડર આપણે એ પછી ધારો કે સુરસુરિયું થઈ જાય તો એ કાળો પાવડર કાઢી ભેગો કરીને એમાં કાગળ ઉપર રાખીને પછી હરગાવી તો એનો ભડકો થાય બરાબર તો એ જે એનું મૂળ સ્વરૂપ રહ્યું એમાં બીજા નવા તત્વો ઉમેરતા ગયા અને પહેલાં સફેદ કે પીળો પ્રકાશ જ આવતો હતો પછી એમાં રંગબેરંગી પ્રકાશ પછી આકાશમાં જઈને ફૂટે તારાઓ થાય રંગબેરંગી પ્રકાશ થાય આ બધી જે દારૂખાના વિશેની જે માહિતી રહી કે ભાઈ લગ્ન પ્રસંગોમાં દિવાળી ઉપર મુખ્યત્વે બરાબર અને કોઈ વરઘોડામાં જે દારૂખાનું ફૂટતું હોય છે એનો સંશોધન એનું મૂળ ક્યાં રહેલું છે ઉત્પત્તિ સ્થાન ક્યાં રહેલું છે એ પ્રથમ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે કેવા સ્વરૂપમાં હતું પછી એમાં શું શું ઉમેરણ કરવામાં આવ્યું શું એનો ડેવલપિંગ કરવામાં આવ્યું શું વિકાસ કરવામાં આવ્યો અને એને કેટલા વર્ષ લાગ્યા આ દારૂખાનાના જે પાવડરની બ્લેક પાવડરની જે શોધ થઈ એ આજથી કેટલા વર્ષ પહેલાં થઈ હતી એ શોધ રહી કયા દેશમાંથી આવેલી છે એમાં એના વિકાસમાં કોનું વધારે યોગદાન રહેલું છે આ દારૂખાનાનો ઉપયોગ કરતી વખતે ફોડતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કઈ સાવચેતી રાખવી જોઈએ આપણે બજારમાંથી દારૂખાનું ખરીદી લાવી તો ક્યાં મૂકવું જોઈએ દારૂખાનું પછી ફોડતી વખતે બાળકો જે નાના નાના બાળકો હોય 10-12 વર્ષના 8-10 વર્ષના તો એને વડીલોએ એનું એમને નજર સામે ધ્યાન રાખી અને દારૂખાનું જે રહ્યું એ ફોડવાની શરૂઆત કરવી જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ બાળકોને લોકોને દારૂખાનું ફોડવામાં આપણને ખબર છે કે ખૂબ પૈસા થાય અત્યારે મોંઘું દારૂખાનું છે પૈસા થતા હોય છે છતાંય લોકો એ પોતાનો આનંદ માટે શોખ પૂરો કરતા હોય છે પછી આ જે બધી આ દારૂખાનું જે ધુમાડો થાય દારૂખાનું ફૂટે આખા ભારતમાં ફૂટે જગતમાં ફૂટે ગામમાં ફૂટે તો એનો ધુમાડો થાય તો એને પર્યાવરણના દ્રષ્ટિકોણથી બરાબર એ ફાયદો થાય છે કે નુકસાન થાય છે જે માન્યતાઓ રહેલી છે બરાબર એની આપણે હવે આજે યુનિટ 5 બરાબર એટલે કે પાર્ટ 5 પ્લેઇંગ વિથ ફાયર એમાં આપણે આ બાબતમાં ધીરે ધીરે આપણે આગળ વધશું અને તમે બધાએ એમ કે આ પાઠને સારી રીતે સમજજો આમાંથી ટૂંક નોંધ પણ પૂછાતી હોય છે પાઠના ફકરા આધારિત પ્રશ્નો પણ પૂછાતા હોય છે સ્પેલિંગનો અભ્યાસ કરવો જોઈએ તો જ આપણને એ ફકરાનું ભાષાંતર સમજાય અને ભાષાંતર સમજાય તો પૂછેલ પ્રશ્ન હોય એનો આપણે સારી રીતે સાચો અને યોગ્ય આપણે જવાબ આપી શકીએ બરાબર તો હવે પછીના ભાગમાં આપણે એમ કે આ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એ પાઠનો અભ્યાસ કરીશું.